Hello, my dear friends. Sri Parishram Vidyamandir Rana Kandona Online Education Channel ma aap sabnu swagat chhe. Agarna video ma apne 6th standard ni 5 activity sudhi joy right. Have aaje joy su apne activity 6 ana activity 7. To joy apne 6th activity ma shun chhe. 6th activity ke juthma karya karo. તમારા મિત્રો સાથે સવાલ જવાબ કરી નીચે આપેલા કોઠામાં વિગતો પૂરો તમારી વિગતો વર્ગ સમક્ષ રજૂ કરો એટલે આપણી 6th એક્ટિવિટીમાં શું છે કે કોષ્ટક આપેલું છે તમારી ટેક્સ્ટબુકમાં રાઈટ અને એ ટેક્સ્ટબુકમાં આપેલા કોષ્ટકમાં તમારે વિગત પૂરવાની છે કઈ રીતની તો કે તમારી જે ટેક્સ્ટબુક છે એમાં કોષ્ટકમાં શું આપેલું છે કે આ ઉપરની પહેલી કોલમ આપેલી છે કે 8:07 ઇન ધ મોર્નિંગ 8:09 AM એ રીતે ટાઈમ આપેલો છે અમુક અમુક રાઈટ અને ફ્રેન્ડ્સ નેમ એટલે કે એમાં તમારા ફ્રેન્ડ્સના નામ લખવાના છે અને જે તે ટાઈમે તમારો ફ્રેન્ડ્સ ક્યાં હતો એવું તમારે પૂછવાનું છે અને કોષ્ટકમાં વિગત લખવાની છે રાઈટ એકદમ ઇઝી છે તમે ઇઝીલી કરી શકો તમે બધા ઘરે પણ બધા જ્યારે ફ્રેન્ડ્સ તમે રમવા ભેગા થાઓ ત્યારે પૂછવાનું કે આટલા વાગે તું ક્યાં હતો આટલા વાગે તું ક્યાં હતો એટલે જોડે જોડે આપણી જે એક્ટિવિટી છે એનું રિવિઝન બી થઈ જાય અને તમે ઇંગ્લિશમાં બોલતા પણ થઈ જાય રાઈટ તો જો અહીંયા હું તમને સમજાવું એ પ્રમાણે તમારે તમારા કોષ્ટકમાં ટેક્સ્ટબુકમાં લખતું જવાનું છે ઓકે તો જોઈએ પહેલા તો શું છે કે ફ્રેન્ડ્સ નેમ તો પહેલા આપણે ફ્રેન્ડ્સના રેન્ડમલી નામ લખી લીધા છે રાઈટ પલ્લવ પથિક વેદાંગી પ્રાચી અને નીરવ આ પાંચ ફ્રેન્ડ્સના નામ લખી લીધા છે પછી શું આપેલું છે કે 8:07 ઇન ધ મોર્નિંગ તો જો આપણે 7 વાગે એ લોકો ક્યાં હતા અને શું કરતા હતા એને પૂછી અને લખવાનું છે તો કઈ રીતે તમે એને ક્વેશ્ચન કરશો તો કે આપણને ઉપર એક એક્ઝામ્પલ આપેલું છે તો માધવ છે એના આ બધા ફ્રેન્ડ્સને ક્વેશ્ચન કરે છે તો માધવ પહેલા પલ્લવને પૂછે છે કે વેર વર યુ 8:07 ઇન ધ મોર્નિંગ યસ્ટરડે માધવ ને પલ્લવ બે મળે છે બીજા દિવસે ત્યારે માધવ એના ફ્રેન્ડને પૂછે છે કે તું 7 વાગે સવારમાં ક્યાં હતો તેણે કઈ રીતે ક્વેશ્ચન કર્યો જોકે વેર વર યુ 8:07 ઇન ધ મોર્નિંગ યસ્ટરડે તો પલ્લવ શું જવાબ આપે છે કે આઈ વોઝ ઇન ધ ડેરી તો અહીંયા શું આવશે કોષ્ટકમાં એને પૂછ્યું કે 7 વાગે તું ક્યાં હતો તો પલ્લવે શું જવાબ આપ્યો કે ઇન ધ ડેરી આઈ વોઝ ઇન ધ ડેરી તો તમારા કોષ્ટકમાં શું આવશે અહીંયા ઇન ધ ડેરી કે પલ્લવ સવારે 7 વાગે ડેરીમાં હતો રાઈટ પછી શું છે કે 8:09 AM એવી જ રીતે તમે જો આ જે ક્વેશ્ચન આપેલું છે એક્ઝામ્પલમાં તમારે કંઈ જ નથી કરવાનું ખાલી પાછળનો ટાઈમ ફેરવવાનો છે પહેલા તમે 7 વાગે સવારનું પૂછ્યું હવે શું આવશે કે 9 વાગે 9 AM એટલે કે સવારના 9 વાગે ક્યાં હતો તો તમારે એમ ક્વેશ્ચન પૂછવું હોય માધવ એના ફ્રેન્ડને ક્વેશ્ચન પૂછશે પહેલાંનો તો શું પૂછશે કે વેર વર યુ 8:09 AM આટલું જ કરવાનું છે એવી રીતે તમારે તમારી રીતે આ જો મેં સિમ્પલ એક કોષ્ટક બનાવ્યું કે આટલા વાગે અહીંયા હતો રેન્ડમલી એવી જ રીતે તમે તમારા ફ્રેન્ડને પૂછો કે તમારો કોઈ બી ફ્રેન્ડ હોય તો તમે એને પૂછી શકો કે વેર વર યુ 8:09 AM વેર વર યુ 8:07 ઇન ધ મોર્નિંગ યસ્ટરડે રાઈટ તો એ ક્યાં હતો પલ્લવ ઇન ધ ક્લાસ એણે જવાબ આપ્યો હશે કે આઈ વોઝ ઇન ધ ક્લાસ તો એણે શું કીધું કે ઇન ધ ક્લાસ એટલે 9 AM ના એ ક્લાસમાં હતો એટલે અહીંયા આપણે કોષ્ટકમાં આવ્યું ઇન ધ ક્લાસ એવી જ રીતે પલ્લવ 8:30 ઇન ધ આફ્ટરનૂન કે બપોરના 3:30 વાગે એ ક્યાં હશે એવું માધવે એને પૂછ્યું હતું તો એણે શું કીધું કે ઓન ધ પ્લેગ્રાઉન્ડ આઈ વોઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એણે આન્સર આપ્યો એટલે અહીંયા શું આવશે ઓન ધ પ્લેગ્રાઉન્ડ આવી જ રીતે આ કોષ્ટક તમે તમારી રીતે જ બનાવી શકો રાઈટ આ કોઈ એવી એક્ટિવિટી નથી કે હું જે અહીંયા કહું એ જ તમારે લખવાનું હોય તમારા ફ્રેન્ડ્સ હોય તમે એને ક્વેશ્ચન કરી શકો રાઈટ તમને ખબર પડી ગઈ કે ક્વેશ્ચન કઈ રીતે કરવાનો કઈ રીતે તો કે વેર વર યુ અને જે તે ટાઈમ અહીંયા આપણને કોષ્ટકમાં આપેલું છે પહેલી કોલમમાં ટેક્સ્ટબુકમાં એ ટાઈમ તમારે એને પૂછવાનો અને તમારો ફ્રેન્ડ જે જવાબ આપે લાઈક તમારો ફ્રેન્ડ 7 વાગે હજી ત્યારે જઈ ગયો ના હોય તો એમ કે ઇન ધ બેડ તો તમારો અહીંયા જવાબ શું આવે કે ઇન ધ બેડ પછી એવી જ રીતે આખું કોષ્ટક એવી રીતે જ કરેલું છે જો પછી અહીંયા કોષ્ટકમાં આખી આપણે વિગત પૂરી દીધી રાઈટ પછી એની ઉપરથી આપણે સેન્ટેન્સ બી લખી શકીએ કે પથિક વોઝ એટ સ્કૂલ 8:07 ઇન ધ મોર્નિંગ પછી જો
વેદાંગી આપણે વેદાંગીનું 9 વાગે વેદાંગી ક્યાં હશે એ જાણવું છે રાઈટ તો શું આવશે કે વેદાંગી વોઝ ઇન ધ ઓફિસ એટ 9 AM ખાલી બે વચ્ચે ખાલી વોઝ આવશે રાઈટ અને પછી એવી રીતે આગળ જોઈએ પ્રાચીનું તો પ્રાચીનું તમારે કે 3:30 વાગે ક્યાં હતી એ જોવું છે રાઈટ તો શું કરવાનું કે પ્રાચી વોઝ એટ સ્કૂલ એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન પછી એવી રીતે નીરવનું તો નીરવનું આપણે જોઈએ કે 5 વાગે ક્યાં હતો રાઈટ તો શું આવશે કે નીરવ વોઝ ઇન ધ બસ એટ 5 PM એકદમ ઇઝી છે તમે તમારી રીતે બી આ કોષ્ટક રેડી કરી શકો અહીંયા તો મેં મારી રીતે રેન્ડમલી ક્વેશ્ચન કરી અને અહીંયા લખી દીધું કે આ અહીંયા હતો આ અહીંયા હતો રાઈટ તમે તમારા ફ્રેન્ડ્સના નામ લખી દો અને એને ક્વેશ્ચન કરો ગમે ત્યારે તમે એને ક્વેશ્ચન કરો તમે બધા ભેગા થાય ફ્રેન્ડ્સ ત્યારે પૂછવાનું કે તું 8 વાગે ક્યાં હતો તું 8 વાગે ક્યાં હતો એવી રીતે ક્વેશ્ચન કરી અને આખું કોષ્ટક રેડી કરવાનું છે તમારે રાઈટ જો સિમ્પલી અહીંયા હું ખાલી તમને સમજાવી દઉં કે પલ્લવ પથિક વેદાંગી પ્રાચી અને નીરવ એને માધવે બધાને ક્વેશ્ચન કર્યો સેમ ક્વેશ્ચન કે તમે બધા 7 વાગે સવારમાં ક્યાં હતા તો પલ્લવ ક્યાં હતો ડેરીમાં પછી પથિક ક્યાં હતો એટ સ્કૂલ વેદાંગી તો કે ઇન ધ ક્લાસ પ્રાચી ક્યાં હતી ત્યારે તો કે ગાર્ડનમાં હતી એટલે અહીંયા શું આવ્યું ઇન ધ ગાર્ડન પછી નીરવ નીરવ ક્યાં હતો તો કે ઇન ધ બાથરૂમ પછી એવી જ રીતે માધવે બીજો ક્વેશ્ચન કર્યો કે તમે બધાને એક સરખો ક્વેશ્ચન કર્યો પહેલા તો પલ્લવને કીધું કે વેર વર યુ એટ 9 AM તો એ ક્યાં હતો ઇન ધ ક્લાસ કે ક્લાસમાં હતો પછી પથિકને પૂછ્યું કે વેર વર યુ એટ 9 AM તો એનું શું આવ્યું કે ઇન ધ લાઇબ્રેરી પછી એવી જ રીતે વેદાંગીને પૂછ્યું તું એને તો શું આવ્યું કે ઇન ધ ઓફિસ તો એ ઓફિસમાં હતી એટલે અહીંયા ઓફિસ આવ્યું પછી પ્રાચી તો પ્રાચીને પૂછ્યું તો એને શું કીધું ક્યાં હતી તો કે ઇન હર રૂમ એના રૂમમાં હતી એવી જ રીતે નીરવને પૂછ્યું એને ક્વેશ્ચન કે એટ ધ ટેમ્પલ નીરવ ત્યારે મંદિરમાં હતો એટલે શું કીધું કે હું ટેમ્પલ એટલે કે મંદિરે છું એવી જ રીતે 3:30 વાગ્યાનું પૂછ્યું માધવ એના ફ્રેન્ડ્સને પાછો ક્વેશ્ચન કર્યો કે 3:30 વાગે આફ્ટરનૂન એટલે કે બપોર પછી તમે બધા ક્યાં હતા તો પલ્લવ ક્યાં હતો તો કે પ્લેગ્રાઉન્ડમાં તો પલ્લવે શું જવાબ આપ્યો હશે કે આઈ વોઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન એવી જ રીતે પથિકને પૂછ્યો ક્વેશ્ચન તો પથિક ક્યાં હતો ત્યારે એટ પોસ્ટ ઓફિસ તો પલ્લવ પથિકે શું જવાબ આપ્યો હશે કે આઈ વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન રાઈટ પછી વેદાંગી વેદાંગીને ક્વેશ્ચન કર્યો માધવે કે તું ક્યાં હતી 3:30 વાગે તો વેદાંગી ક્યાં હતી તો કે મેઘાના ઘરે હતી તો વેદાંગીએ શું જવાબ આપ્યો હશે કે આઈ વોઝ એટ મેઘાઝ હાઉસ એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન પછી નીરવ અને પ્રાચી એવી રીતે એણે બધાને ક્વેશ્ચન કર્યો તો પ્રાચી સ્કૂલે હતી તો એણે શું કીધું કે એટ સ્કૂલ પછી નીરવને ક્વેશ્ચન કર્યો હતો તો એણે શું કીધું કે એટ મીટ્સ હાઉસ કે મીટના ઘરે હતો એવી જ રીતે એણે 5 વાગ્યાના ટાઈમે પૂછ્યું રાઈટ કે તમે 5 વાગે ક્યાં હતા માધવે પહેલા પલ્લવીને પૂછવું હશે પછી પથિકને પછી વેદાંગીને પછી પ્રાચીને પછી નીરવને તો એ બધાએ આન્સર આપ્યા કે પલ્લવ છે એ ઘરે હતો એટલે એણે શું કીધું કે એટ હોમ એણે શું જવાબ આપ્યો હશે કે આઈ વોઝ એટ હોમ એટ 5 PM પછી પથિકને પૂછ્યું તો એ બસમાં હતો તો એણે શું કીધું કે આઈ વોઝ ઇન ધ બસ એટ 5 PM એટલે અહીંયા શું આવશે 5 વાગ્યામાં પથિકના ઓલામાં ઇન ધ બસ પછી વેદાંગી તો વેદાંગી ક્યાં હતી વેદાંગીએ આન્સર આપ્યો કે આઈ વોઝ ઇન ધ ટ્રેન એટ 5 PM તો એણે શું અહીંયા લખી દીધું કોષ્ટકમાં ઇન ધ ટ્રેન પછી પ્રાચી તો પ્રાચી ક્યાં હતી પ્લેગ્રાઉન્ડ રમત ગમતના મેદાન પર હતી તો એણે શું કીધું હતું કે આઈ વોઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટ 5 PM તો અહીંયા શું આવશે ઓન ધ પ્લેગ્રાઉન્ડ આ એવું કોઈ નથી કે હું કહું એ જ તમારે લખવું તમારે તમારા ફ્રેન્ડ્સને ક્વેશ્ચન કરવાના છે અને એ જે આન્સર આપે એ રીતે તમે કોષ્ટક બનાવી શકો છો રાઈટ તો એવી જ રીતે 7 વાગે ઇવનિંગનું પૂછ્યું એણે એ બધા સાંજે કે ભેગા થયા હશે ત્યારે માધવ એના બધા ફ્રેન્ડ્સને ક્વેશ્ચન કરતો હશે આપણે એવું સમજી લઈએ રાઈટ તો 7 વાગે એણે ક્વેશ્ચન કર્યો તો પલ્લવ ક્યાં હતો ઇન ધ ગાર્ડન એટલે અહીંયા ઇન ધ ગાર્ડન લખ્યું એણે પછી પથિક ક્યાં હતો તો કે એના ફ્રેન્ડના ઘરે હતો એટલે અહીંયા શું લખ્યું એણે એટ હિઝ ફ્રેન્ડ્સ હાઉસ પછી શું ઓન ધ એરપોર્ટ કોણ હતું વેદાંગી વેદાંગી 7 વાગે સાંજના એરપોર્ટ પર હતી તો અહીંયા શું આવ્યું ઓન ધ
એરપોર્ટ રાઈટ. પછી પ્રાચીને પૂછ્યું તો પ્રાચી ત્યારે ઘરે હતી, તો અહીંયા શું આવ્યું? એટ હોમ. પછી નીરવ, તો નીરવ ક્યાં હતો? ઇન ધ ગાર્ડન. તો અહીંયા શું આવી ગયું આપણા કોષ્ટકમાં? ઇન ધ ગાર્ડન. રાઈટ, એકદમ ઇઝી એક્ટિવિટી છે, તમે બધા જાતે કરી શકો. રાઈટ, તો આટલું બધું સમજી લીધું. પછી અહીંયા કેટલાક સેન્ટેન્સ આપણે બનાવ્યા છે. રાઈટ, તો એ સેન્ટેન્સ ખાલી નોર્મલી જોઈ લઈએ. તમે આની ઉપરથી આવી રીતના સેન્ટેન્સી બનાવી શકો. તો જો આપણે સેન્ટેન્સ જોઈ લઈએ ખાલી. પથિક વોઝ ઇન ધ લાઇબ્રેરી એટ 9 AM. રાઈટ, કઈ બી રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો. પથિક 7 વાગે ક્યાં હતો? તો કે ઓન હિસ એટ હિસ ફ્રેન્ડ્સ હાઉસ. તો આની જગ્યાએ તમે 7 વાગ્યાનું લખવું હોય તો તમે શું કરી શકો અહીંયા? કે પથિક વોઝ એટ હિઝ ફ્રેન્ડ્સ હાઉસ એટ 7 PM. કે 7 વાગે એના ફ્રેન્ડના ઘરે હતો. આવી રીતે આખા કોષ્ટકમાંથી ગમે એ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો. બીજું શું છે? તો કે વેદાંગીનું છે. કેટલા વાગ્યાનું છે? તો કે 3:30 વાગે. તો 3:30 વાગે વેદાંગી ક્યાં હતી? તો કે એટ મેઘાઝ હાઉસ. તો અહીંયા શું આવશે? વેદાંગી વોઝ એટ મેઘાઝ હાઉસ એટ 3:30 PM. કે બપોર પછીના 3:30 વાગે વેદાંગી એની ફ્રેન્ડ મેઘાના ઘરે હતી. પછી પ્રાચીનું, તો કે પ્રાચીનું કેટલા વાગ્યાનું લીધું? 5 વાગ્યાનું. તો પ્રાચી ક્યાં હતી? 5 વાગે ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તો અહીંયા શું છે? કે પ્રાચી વોઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટ 5 PM યસ્ટરડે. રાઈટ, પછી નીરવનું 7 વાગ્યાનું જોયું. તો શું છે? કે નીરવ વોઝ ઇન ધ ગાર્ડન એટ 7 PM. આવી જ રીતે તમે બધા ગમે એ ટાઈમ લઈ, ગમે એ ફ્રેન્ડ્સનું નામ લઈ અને તમે કેટલા બધા સેન્ટેન્સ આ કોષ્ટકમાંથી બનાવી શકો. રાઈટ, તો મેં તમને એક્ઝામ્પલ માટે ખાલી 4 સેન્ટેન્સ આપ્યા છે. તમારે આમાંથી ઘણા બધા સેન્ટેન્સ આખા કોષ્ટકમાંથી બનાવવાની ટ્રાય કરવાની છે. રાઈટ, એ તમારા બધાનો હોમવર્ક છે. અને એવું નહીં કે આવું જ સેમ કોષ્ટક બનાવો તમે બધા. તમારા ફ્રેન્ડ્સને પૂછો, એ જે સમયે જ્યાં હોય એ લખી દો કોષ્ટકમાં. ઓકે, તો બધા કરશો ને હોમવર્ક? ગુડ. હવે જોઈએ આપણે એક્ટિવિટી 7. તો શું છે એક્ટિવિટી 7? જો એટલે તમે બધા ખુશ થઈ જશો. પહેલા આપણે જોઈ લઈએ કે શું છે એક્ટિવિટી 7. તમારા શિક્ષક ચિઠ્ઠી આપે તે સ્થળે સંતાઈ જાઓ. દાવ લેનાર તમને પકડી ના પાડે તે જોજો. દરેક દાવ પછી વર્ગમાં જઈ કહો તમે ક્યાં સંતાયા હતા. સરસ મજાની ગેમ છે, તમે બધા રમો જ છો. કઈ ગેમ? હાઈડ એન્ડ સીક, સંતા કુકડી. રાઈટ, કે તમે એક દાવ લે અને બાકી બધા સંતાઈ જાય. તો એવી જ ગેમ જ છે, પણ આપણે અહીંયા શું કરવાનું છે? રમતા રમતા ઇંગ્લિશ શીખવાનું છે. તો અહીંયા શું આપેલું છે? કે ચીટ્સ બનાવેલી છે. રાઈટ, અને એ ચીટ્સમાં લખેલું છે કે તમારે ક્યાં સંતાવું. ઓકે, કે 6 ચીટ્સ બનાવેલી હોય એમાં ચીઠ્ઠીમાં તમે લખી દો કે આટલી આટલી જગ્યા. પછી ત્યાં બધા આવે અને એક એક ચીટ્સ ઉપાડે અને એ ચીઠ્ઠીમાં જે કંઈ આવે, જે જગ્યા હોય ત્યાં જઈને સંતાઈ જવાનું. રાઈટ, પછી જે દાવ દે એ તમને ગોતવા આવે અને જો એ તમને પકડી ના લે, ધ્યાન રાખવાનું હોય એવી મસ્ત જગ્યાએ સંતાવવાનું કે તમને પકડી ના શકે. ઓકે, અને પછી તમે આવો પકડાઈ જાઓ તો પછી આવીને કહેવાનું કે ક્યાં સંતાણા હતા. રાઈટ, તો અહીંયા શું છે? ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે આ ગેમ છે. તો ક્યાં હોય? સ્કૂલમાં. હા, તો જે આપણી ટેક્સ્ટબુકમાં છે એ જગ્યા સ્કૂલની લીધેલી છે. ઓકે, તમે તમારા ઘરે રમતા હોય તો તમને આજુબાજુની જગ્યા ખબર જ હોય કે તમે ક્યાં સંતાવ છો. રાઈટ, કે ઘરમાં ઘરમાં રમતા હોય તમે બધા તો શું આવે? કઈ કઈ જગ્યાએ? કે રસોડામાં, એટલે તમે ચીટ્સમાં લખી શકો કે ઇન ધ કિચન, ઇન ધ, પછી તમે બીજા રૂમમાં સંતાણા હોય તો કે ઇન ધ નિયર રૂમ. પછી ગમે એ રીતે તમે અલગ અલગ જગ્યા રાખી શકો. ઓન ધ ટેરેસ, કે અગાસી ઉપર તમે છુપાતા હોય તો કે ટેરેસમાં, ટેરેસ એટલે અગાસી ઉપર. રાઈટ, એવી જ રીતે તમે, તમને ખબર હોય કે તમે ક્યાં સંતાવ, તો તમારી આજુબાજુનો જે એરિયા હોય એમાં જે સંતાવવાની જગ્યા હોય તેની ચીટ્સ બનાવી લેવાની. રાઈટ, પછી તમે બધા ફ્રેન્ડ્સ રમતા હોય એમાં એક દાવ દેતો હોય. ઓકે, તો એ જે દાવ દેતો હોય એ આવી રીતે ચીટ્સ પકડીને પહેલાં ઊભો રહે, પછી તમે બધા વારાફરતી આવો ને એક એક ચીટ્સ ઉપાડી લેવાની. ઓકે, પછી જેના ભાગમાં જે જગ્યા આવી હોય ત્યાં સંતાઈ જવાનું. રાઈટ, અને પછી જો તમે, પછી પેલો દાવ દેનાર જે વ્યક્તિ હોય તમને ગોતવા આવે અને તમે ગોતી, તમને ગોતી લે તો તમે આઉટ. એટલે તમારે આવીને કહેવાનું કે હું અહીંયા સંતાણો તો. રાઈટ, એવી જ રીતે તમારે આ ગેમ રમવાની છે. ઓકે, તો પહેલા જોઈએ કે તમે ઇન્ડ
English માં કઈ રીતે question answer કરશો આ ગેમ રમતા રમતા ઓકે હા આપણે ગુજરાતીમાં તો બહુ બધું કહ્યું અહીંયા સંતાણો તો અહીંયા સંતાણી તીમ રાઈટ પણ તમારે ગેમ રમતા રમતા ઇંગ્લિશમાં વાતો કરવાની છે હવે એટલે શું તો અહીંયા પહેલા જોઈ લઈએ આપણે કે તમે કઈ રીતે ક્વેશ્ચન આન્સર કરશો રાઈટ પછી આવી જ રીતે તમારે બધાએ ક્વેશ્ચન આન્સર કરવાના છે ગેમ રમતા રમતા કરશો ને હા હા આ તો કરશો જ 100% કરશો કેમ કે રમવાનું છે અને રમતા રમતા સવાલ જવાબ કરવાનો છે તો પહેલા જોઈ લઈએ કે તમે કઈ રીતે સવાલ જવાબ કરશો ઓકે તો ધ્યાનથી જો પહેલા તો અહીંયા જે 6 ચીટ્સ બનાવેલી છે એ કઈ કઈ જગ્યા આપેલી છે એ જોઈ લઈએ તો પહેલી ચીટ્સમાં શું લખેલું છે કે ઇન ધ પ્રિન્સિપલ ઓફિસ કે પ્રિન્સિપલની ઓફિસની અંદર પછી ઇન ધ નીમ ટ્રી તો કે લીમડાના ઝાડની અંદર છુપાયેલો હશે એક વ્યક્તિ પછી તો કે ઇન ધ કોમ્પ્યુટર રૂમ ઇન ક્લાસ 7 સાતમા ધોરણના ક્લાસમાં અંડર ધ ટેબલ ટેબલની નીચે અને પછી શું છે નિયર ધ વોટર ટેન્ક પાણીની ટાંકીની બાજુમાં ઓકે આ 6 ચીટ્સ એના જે ટીચર છે એને બનાવીને રાખી દીધી પછી એક સ્ટુડન્ટ હશે એ દાળ દેતો હશે રાઈટ અને પછી વારા ફરતી બધા સ્ટુડન્ટ આવી અને એક એક ચીટ્સ ઉપાડી લીધી હવે જેના ભાગમાં જે ચીટ્સ આવી છે એ ત્યાં જઈને સંતાઈ ગયો રાઈટ તો હવે પછી જે દાવ દેનાર છે એ એને ગોતવા જાય છે અને જે પકડાઈ જાય છે એ આવી અને કહે છે કે હું અહીંયા સંતાયો હતો ઓકે અને એના ટીચર છે એ ક્વેશ્ચન કરે છે બધાને રેન્ડમલી કે તું ક્યાં સંતાયો હતો તું ક્યાં સંતાયો હતો તો આવી જ રીતે તમારે પણ ક્વેશ્ચન કરવાનું છે રાઈટ તો કઈ રીતે ક્વેશ્ચન કરવાના છે પહેલા એક્ઝામ્પલ જોઈએ અને જે પછી આ ચીટ્સમાં આપેલી જગ્યાએ બધા સંતાણા એના બધા ક્વેશ્ચન આન્સર છે તો એ જોઈએ ઓકે પહેલા એક એક્ઝામ્પલ જોઈએ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે ને એવી જ રીતે આપણે પણ ક્વેશ્ચન કરતા શીખશું પછી તો પહેલું શું છે એક્ઝામ્પલ કે ટીચર આસ્ક્સ વેર વર યુ મેનકા હવે મેનકાને પૂછે છે કે તું ક્યાં સંતાણી હતી કે તું ક્યાં હતી પછી મેનકા શું જવાબ આપે છે મેનકા સેઝ આઈ વોઝ અંડર ધ લાસ્ટ બેન્ચ હવે છેલ્લી બેન્ચની નીચે હતી એટલે એણે શું કીધું કે હું છેલ્લી બેન્ચની નીચે હતી ઓકે આવી રીતે ક્વેશ્ચન આન્સર કરવાના છે તો હવે જોઈએ કે એના જે ટીચર હતા એવી બધી ચીટ્સ ઉપાડેલી હતી એ બધા પકડાઈ ગયા હશે દાવ દેનાર વ્યક્તિથી ઓકે તો હવે ટીચર બધાને ક્વેશ્ચન કરે છે કે તું ક્યાં હતો તું ક્યાં હતી એવી રીતે ક્વેશ્ચન કરે છે તો જોઈએ પહેલા કોને પૂછે છે તો કે અજયને તો જો ટીચર આસ્ક્સ વેર વર યુ અજય અજયને પૂછે છે કે તું ક્યાં હતો વેર એટલે કે ક્યાં તું યુ એટલે કે અજય તું ક્યાં હતો હવે અજય જ્યાં સંતાણો હશે એના ભાગમાં જે ચિઠ્ઠી આવી હશે એ જગ્યાનું નામ લેશે રાઈટ તો અજય સેઝ આઈ વોઝ ઇન પ્રિન્સિપલ્સ ઓફિસ તો અજયના ભાગમાં કઈ ચિઠ્ઠી આવી હશે પ્રિન્સિપલના ઓફિસમાં સંતાવાની એટલે એ ક્યાં હતો તો કે પ્રિન્સિપલની ઓફિસમાં પછી એવી જ રીતે પાર્થને પૂછે છે કે વેર વર યુ પાર્થ તો પાર્થ શું જવાબ આપે છે કે પાર્થ સેઝ આઈ વોઝ ઇન ધ નીમ ટ્રી તો એના ભાગમાં કઈ ચિઠ્ઠી આવેલી હશે લીમડાની અંદર સંતાવાની એટલે શું કીધું એણે કે હું લીમડાની અંદર હતો પછી ટીચર છે કોને પૂછે છે યોગેશને કે ટીચર આસ્ક વેર વર યુ યોગેશ કે યોગેશ તું ક્યાં હતો તો યોગેશ શું જવાબ આપે છે કે યોગેશ સેઝ આઈ વોઝ ઇન ધ કોમ્પ્યુટર રૂમ એના ભાગમાં કઈ ચિઠ્ઠી આવી હશે કોમ્પ્યુટર રૂમમાં સંતાવાની રાઈટ તો એણે શું કીધું કે આઈ વોઝ ઇન ધ કોમ્પ્યુટર રૂમ પછી એવી જ રીતે ટીચર છે એ બીજા ક્વેશ્ચન કરે છે રાઈટ તો હવે કોને કરે છે મોનિલને તો ટીચર આસ્ક વેર વર યુ મોનિલ કે મોનિલ તું ક્યાં હતો તો મોનિલ જ્યાં હતો એ જવાબ આપે છે શું કહે છે મોનિલ મોનિલ સેઝ આઈ વોઝ ઇન ધ ક્લાસ 7 કે હું સાતમા ધોરણના ક્લાસમાં હતો એના ભાગમાં એ ચિઠ્ઠી આવી હશે પછી શું ટીચર પૂછે છે કે ટીચર આસ્ક વેર વર યુ નિસર્ગ નિસર્ગને પૂછે છે કે નિસર્ગ તું ક્યાં હતો તો નિસર્ગ જ્યાં હશે એ જવાબ આપશે રાઈટ તો નિસર્ગ સેઝ આઈ વોઝ અંડર ધ ટેબલ એ ટેબલની નીચે હતો કેમ કે એના ભાગમાં ટેબલની નીચે છુપાવવાની ચિઠ્ઠી આવી હતી રાઈટ તો છે નિસર્ગ છે શું કહે છે કે હું ટેબલની નીચે હતો પછી કોને પૂછે છે કોમલને કે ટીચર આસ્ક
Well, well, you Komal. Ke Komal, tu kya hati? To Komal shu kahi chhe? I was near the water tank. Ke hu pani ni taki ni baju ma chupai hati, right? To avi j rite jem teacher ena student na question kahi raha, એવી જ રીતે તમારે પણ રમતા રમતા જે દાવ લેનાર વ્યક્તિ હોય એ તમને બધાને કે જે તમે સંતાણા હોય છે જે જગ્યાએ એને ક્વેશ્ચન કરે, રાઈટ? લાઈક તમારો કોઈ ફ્રેન્ડ છે એનું નામ પાર્થ છે અને જે દાવ દેનાર વ્યક્તિ હોય તો એ શું પૂછશે એને કે પાર્થ વેર વેર યુ? તો હવે પાર્થ રસોડામાં સંતાણા હોય તો એ શું જવાબ આપશે કે આઈ વોઝ ઇન ધ કિચન, કે હું રસોડામાં હતો. ઓકે, આવી જ રીતે બધાએ ક્વેશ્ચન આન્સર કરવાના છે, કરશો ને બધા? ગુડ. હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું એક્ટિવિટી 8, રાઈટ? ઇફ યુ લાઈક ધીસ વિડીયો, ધેન લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. થેન્ક યુ.